રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે નવા વ્લોગમાં. નાલો ભાઈ, જો હું તૈયાર થઈ ગયો છું, જાઉં હે જામનગર બતાવવા, હોસ્પિટલે જાઉં હે. હું સોનલ ને બાપુ ત્રણ જણ જાય હે. તો હાલો ફટાફટ જો ફાઇલ લઈ લીધી હે ને દાબી દઈ. બાપુ ડ્રાઈવિંગ કરે. હલો બધાય, હજીત આવ્યા નથી અને બપોર થઈ ગયા હે. અને રોટલા અને શાક ને કરી લીધું અને હવે નેદવા જાવું તું. જ્યાં નેદાઈમાં હતું ને ઉપલા કટકામાં હજી નેદાઈ હદે હતું, ત્યાં તક ત્યાં સાટા ચાલુ થઈ ગયા. અને આ આદર વરસાદનો આદર તો જતો જ નથી એટલે નેદા હે કાં હજી તો ગાહી કે ઘણી બધી છે એટલે જવા. આમના માદર એ જ છે, વાદરા ધોળા ધોળ હે. આવી ગયા છે આપણે અવેડે અને બધું લીલું સામ અને ગારો કે હુકાતો જ નથી ત્યાં આપણે નેદવા જાય. જવા ખારેક આવી બીજી રીત લુગડા હુકાવા દે, ના કોઈને બાયણે નીકળવા જવા રહેવા દે. એટલે હવે વરસાદ ને બસ છે, હવે મોલાત ને વહેમું છે. જો પીરા પડી પડવા માંડ્યા માંડવ્યું માંડવા ખુસતા નથી. જીરક વાવડો નીકળે એટલે વાહરી જાય. અને આમાં બીજી વાર છે પણ જો ખોડ થાય. ઉપાડમાં આવવાનું તો બહુ પોસું, ઝીણું ઝીણું લેવા જાય હાથમાં. બપોર ગરાય મેં નતું ને વાસટ્યો મેં ચાલુ હતો. હા જો આપણે જીસીબી મારખીમાં મને નાવી ગયું એને જો ઓલો રેસાઈ જાય ને. હા અને આમાં મેં હોય એટલે તો રેસાઈ જ જવાનું છે. આપણામાં પાણી વહી જજો. આ પાણી વહી જાય ને ઈ છે. હા હવે તો નદીઓ એ ભરાઈ ગયું બા. તમે જોવા ગયા હતા ને? આખું ભાઈ હા ઉપર થઈ ગયા. હા આવી ગયા. જો આપણી ગાડી આવી ગઈ હે. બતા ગયા હતા બતાવવા, એ આવી ગયા. હા ડોક્ટર ગાડી બતાવી. હાલો જીવન ભાઈ કે ગાડી બતાવી ગઈ. ગાડી ને તો હજી નથી બતાવી પડી પણ ગોબો બોબો પડી જાય તો ડોક્ટર ને બતાવી પડે. તે સોરા રાઈડ તો ગયો તો તું ત્યાં લોક ના ખુલ્યો હતી કે મેં તો જોઈ ને પૈસું નહીં. કે મારા પપ્પા ને કહી દે તું કે હવે મને કે ને હું કો તું આઈ ઘોડિયા માં હાટે આવતો રે. તારે જો હું હોય ને કા રોગો હિસક હિસક પણ ના આવ્યો ને રાઈડું દીધ્યું. એટલે ફોન હાથમાં જીરીક જોવાઈ ગયું ને પછી એને મેલવાનું મન ના થાય, જીવ જ ના લેવું. રડવું પડે તો મંજૂર નહી ભાઈ નહી. પછી રડી રડીને સુઈ ગયો. કાંથી રડવું બધું મને જ ખબર હે ને. હું તો તું એમ ઉઠી તઈ ખબર પડી એટલે આ તો અહીંયા પડ્યું. જલાભાઈ આવે દોઢ
ભાઈ જો આપણે બસ જો પહોંચે છે ગાડી રાખી દીધી ને રાખી દીધી ફરી અમે એની સર્વિસ કરવી છે અને આ બાજુ અમારે જલાભાઈની સર્વિસ કરવી છે. જલાભાઈ તારે સર્વિસ કરવી ને? જલાભાઈ મને ચોકલેટ દેવા આવ્યો, કઈ ખુશીમાં જલા? એવું હોય કઈ? ના ના, જલાનો બડે બડે કઈ નથી, અમારે જલો ખુશીનો રોગો લઈ આવ્યો. કા ભાઈ લોકો લઈ આવ્યો ને તે બધે ચોકલેટ? હા કઈ હું કઈ, આપણે એકને જ ખાવી હોય કા? બધાને ખાવી પડે ને. અસલ હે નથી. હલો ભાઈ, તો આપણે આવી ગયા, ગાડીને જરાક ધોવી છે અને બાપુને જરાક હિસાબ દઈ દે. બાપુ બનાવે છે આવીને ડાયરેક્ટ ચા. ચામાં શું છે, બહાર જાય એટલે ક્યાંય હોયદરી ના વરે, એટલે બાપુ ચા બનાવે છે. બાજુ બધી ભેહું ધોવાની તૈયારી કરે છે અને મારે ગાડી ધોવી છે. આ દઈ દે પછી હલ્યું બાબા. હલો, મની ટ્રાન્સફર થઈ ગઈ છે. હજી કાતર ગોતતા આપણે ઓલે નળીમાં ટ્યુબ મારીને પછી ગાડી ધોવી છે. વાંજો તો કાતર હોય તો. હાલ એક નળીમાં મારે છે ને હાંધો કાયદેસર કરવો ને પછી મોટર ચાલુ કરી અને મારી દે. હો વાથી હાંધો નીકળી ગયો. હાલો, જો બાપુ વાટકામાં ચા બનાવી હોય કોઈને પીવું હોય તો આવી જાઓ. હાલો ભાઈ, જો કપડાં ચેન્જ કરી અને આપણે ગાડીને મસ્ત કરી દીધી છે, ચમકાવી દીધી. જો ધોઈ નાખી છે ને. રાજુભાઈ કદાચ દવા છાંટતો હોય. રાજુભાઈ ક્યાંય દેખાતો નથી, દવા છાંટતો હોય ને ઝરમર ઝરમર ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા. ઓહ, અને જામનગરે આજે ઘણા બધા રિપોર્ટ સોનોગ્રાફી દુનિયાનું કર નાખ્યું હોય. વળી પાછું બિલ થયું લાકડા સાહેબ. અને કંઈ વાંધો નથી, કાનાભાઈનો જે બહાર મોકલો હતો ને એ રિપોર્ટે બહુ નોર્મલ છે. પાછું સોનલને 8 દિવસે જવાનું છે, મારે 15 દિવસે જવાનું છે અને ઓલા બે થાય એટલા ધીંગાણા કરે છે. જો રાજુભાઈની હવેલીમાં આ બાજુથી રાજુભાઈ આવી ગયા. રજે તારી હવેલીમાં ઓલા બે ઘૂસી ગયા ને થાય એટલું તોફાન કરે. બગડે એવું કંઈ છે નહીં ને. હું એટલે શું કહે, વરસાદ પાણી હારા ને? ના બહુ નથી. નથી ને આજની, નકર તારી આજની આગાહી હતી. લાકડ્યું લઈને મંડાણા ખોટી ઉતા જટાઈ ગયું. હવે શું કરશો તમે બે? કઈ નથી લેવું, સાની માની એમ બારે નીકળ ને જંગલી. જોતા એને મજા આવે મારા જેવા ને આટી લે તો થાવ જલ્દી પડે. ઉભો રહેતા તું તને અલગ થી નાખવી પડી. શું લેશો નાયુ ભાઈ? ગોટો કરી નાખતો હે ભાઈ? તમે મોટું પતલું તમે શું લેચન કરો છો? એ મોટું પતલું જો કેટલા નીકળી જોવા દે. જે શું લેસન કરો છો એકચ્યુઅલી? અરે વાહ, અમારા મોટું પટલું તો એબીસીડી માં સડી ગયું. પટલું છે પટલું ઓરા મોટો હો. હા એ મોટા હે, એ પટલા હે ને મોટા. આવે અને રૂમ માં ગરી શું કરતા એ મને નથી ખબર. હા રાઈડ ઉપાડે હું આવ્યો ને તો શું કરતા થાય? તીંગાણા બીજું કયો કા?
ચીંગાણા કરે કે ઓલા હડફેટ માં આવી જાય ને તો ઓલો કુટક કાઢી નાખીએ. તો કુટક કાઢ્યું નતું ભાઈ સંગ એક એવા જો કાઢ્યું તો હેરાન કરે હું પકડું તો મટકા ફરી પાછું મુકાવી જયો એવા રીંગણા ગઈ રહ્યા જડો વાહન વાહન ગાડી રાખજો ભાઈ. ગાડી રાખી દીધી છે જો આપણે અંદર અને વિરલભાઈ નું હજી લેસન ના ફૂટ્યું. સાડા હાથ વાગ્યા કે ખોટી કે ભાઈ શું આજે ફકરો હોય કે જવાબ ને આ મેડમ જે નેત ના દાટણ હતી નેદી નહીં કઈ નેદાણ નથી શિયાળ વાગે નામી તૈપ લઈ ગયો ને દીધી નગર એક તો હામરીશું અને વધારે હામરી આવી જો આજ કઈ વધારે ના થાય અને જામનગર માં બહુ ઓછો હોય પણ આજે દ્વારકા ભાટિયા નંદાણા એ સાઈડ બહુ વધારે વરસાદ છે થોડો અને બાકી વરસાદ માં તો હજી ડુબાયડું હોય ને યા ઘેર પંથર પથારી ફેરવી નાખી માણસના ખેતરના ખેતર ધોઈએ નાખ્યા એ માણસને બહુ નુકસાન ગરમ પાણી કરી ગયા એવી હાલત. એટલે પોરબંદર એરિયો દરિયાપટ્ટી ટૂંકમાં ટોટલી ગાવી જાય એમાં આવા ઓલા આપણે રેતી મથરા વર્ણ જ જતા આ એરિયા તો ઘેર કહેવાય ને હરખી જમે લોહીજ હા લોહીજ એ સાહેબ ટૂંકમાં આખે આખું ખેતરું છે ને એમ ટૂંકમાં હમથળ જમીન છે પાંચ પાંચ હાથ હાથ દસ દસ ફૂટ સુધી પાણી ભર્યા ખેતરમાં એટલું પાણી પડ્યું. અને આપણે ઘણી કોમેન્ટો એવી આવી છે રાજકોટમાં વરસાદ ઓછો હે ચોટીલાના અમુક ગામડાઓમાં વરસાદ ઓછો હે મોરબીના અમુક ગામડાઓમાં વરસાદ વાવણી લાયક પણ હજી અમુક જગ્યાએ નથી ને અહીંયા આવી હાલત છે ભાઈ. એટલે દરિયાપટ્ટી આખી અને દ્વારકામાં આજ તો આજનો વરસાદ દ્વારકામાં બહુ દ્વારકામાં અમિતભાઈ ને કેતા હતા મુંબઈ વાળા વીજ પડી છે આ મેં હજી જોયું નથી કે આટલું ન થાય કૃષ્ણ ભગવાન ના મંદિર જરૂરી ચાલુ જ છે આગળ વરસાદ આવે કે વરસાદ ચાલુ છે ને આપણે એકાદી બે કોમેન્ટના જવાબ દેવાના હે એમ દઈ દઉં બે ત્રણ દિનની કોમેન્ટ હે. જો કોમેન્ટ છે ત્રણ દિવસ પહેલાની કોમેન્ટ છે સાવન બેલાની. સાવન બેલાભાઈ કહે છે કે તમારા વિડીયો અમે કાયમ જોઈએ છીએ ખૂબ સારા હોય છે દરરોજ જોવા જ પડે એના વગર અમને ના હાલે આમ જ વિડીયો બનાવતા રહેજો તો ખૂબ ખૂબ આભાર સાવનભાઈ. પછી પટેલ નટવરલાલ નટુભાઈ મોડાસા એ નટુભાઈ એમ કહે છે કે અમારે મોડાસામાં વરસાદ બહુ ઓછો હે. પછી આપણે કોમેન્ટ છે રસિક ગોવાણી ગોવાની કે ગોવાણી જે હોય ભાઈ બોલવામાં ભૂલવત માફ કરજો. રસિકભાઈ એમ કહે છે કે અમારે રાજકોટમાં વરસાદ નથી હા ચોટીલા રાજકોટ એ સાઈડ વરસાદ બહુ ઓછો હે વાત સાચી છે. અને આ બાજુ પાણીમાં બધું ગરકાવ છે ગામના ગામ ડૂબી ગયા એવી હાલત છે ભાઈ. હાલો તો એવા કંઈક સમાચાર છે અને આજના વિડીયો આપણે એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ.